ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આફ્રિકાના એક અંગોલા દેશમાં કોઈ સન્ડે સિટીથી 40 કિલોમીટર દૂર આવેલા એક સિમેન્ટના કારખાનામાં 40 ગુજરાતી યુવાનો ફસાઈ ગયા છે. ખૂબ મોટા પગારની લાલચ આપીને ત્યાં મોકલવામાં આવ્યા. છેલ્લા 6 મહિનાથી ત્યાં પગાર નથી થતો, હડતાલ પડી છે. આ કામદારોના તેમના જે કામદારો છે એમની પર ગોળીબાર થયા છે, સખત પોલીસ દમન થયું છે. આ યુવાનો જંગલમાં ભરાઈને પોતાની જાન માંડ બચાવી શક્યા છે એવા સમાચારો આજના અખબારોમાં છે. ગુજરાતીઓને અને ખાસ કરીને પટેલ યુવાનોને દેશ બહાર જઈને નસીબ અજમાવવાની એક જબરજસ્ત ઘેલછા છે. પટેલોએ બહુ ગજુ પણ કાઢ્યું છે. ગુજરાતના પટેલો આ એમની સાહસ વૃત્તિને કારણે સમાજમાં ખૂબ ઊંચા સ્થાને આવી ગયા છે. આર્થિક રીતે એટલા જબરજસ્ત સદ્ધર થયા છે અને એમાં એમનો જે પરદેશ યોગ છે પટેલોનો એનો બહુ મોટો ફાળો છે. અમેરિકાની સરકાર તો હવે પટેલ નામની અટકથી ત્રાસી ગઈ છે. એટલે જેના પણ પાસપોર્ટમાં પટેલ શબ્દ લખ્યો હોય એને તો સામાન્ય વિઝા નથી મળતો. હમણાં એવું સાંભળ્યું કે વડોદરાની એક બહુ મોટી કોઓપરેટિવ સંસ્થાના જે પ્રમુખ હતા એમણે અમેરિકાનો વિઝા માંગ્યો અને એ બધી તૈયારી કરતા હતા એટલે એમના પીએ કહ્યું કે સાહેબ હું પણ કાગળો મૂકી દઉં. એટલે બંને જણાએ, સાહેબે, પ્રમુખ સાહેબે અને એમના પીએ બંને અમેરિકાના વિઝા માટે અરજી કરી. પીએનો માંડ થોડો પગાર હતો, કોઈ જમીન જાયદાદ નહીં. આ કોઓપરેટિવ સેક્ટરના જે વડા હતા એ એકદમ મોઘી કહેવાય એવી 50-100 વીઘા જમીનના માલિક, ઇન્કમટેક્સનું મોટું મસ રિટર્ન અને આવડી મોટી કોઓપરેટિવ સોસાયટીના વડા. પણ અમેરિકાની એમ્બેસીમાં કોઈએ કશું સાંભળ્યું નહીં, જોયું નહીં, ખબર નહીં શું થયું. પટેલ સરનેમ ધરાવતા આ ચેરમેન સાહેબ, પ્રમુખ સાહેબની વિઝા અને તે બી વિઝિટર વિઝાની અરજી ના મંજૂર થઈ અને પેલા એમના પીએને અમેરિકાની સરકારે 10 વર્ષનો વિઝા આપ્યો. તો આ પરિસ્થિતિ છે. પણ મારી આજે જે વાત કહેવાની છે એ છે કે પરદેશ જઈએ, જરૂર જાઓ, કોઈ વાંધો નથી, પણ એની જે ઘેલછા છે એ થોડીક ઓછી કરી નાખીએ. સાવ અજાણ્યા આફ્રિકન દેશોમાં આપણે જે દોડી જઈએ છીએ. હમણાં જ મારા એક મિત્રને, મિત્રના પુત્રને આફ્રિકા લઈ જવામાં આવ્યો. મને દર બુધવારે એ ભેગા થાય છે. અમે એક જગ્યાએ ગરીબોને ખીચડી ખવડાવવા ભેગા થઈએ છીએ દર બુધવારે. એમણે મને કશું કહ્યું નહોતું અને એક દિવસ એમણે મને કહ્યું કે જીતુભાઈ આપણી જોડે 75,000 રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ. મેં કીધું શું થયું રમેશભાઈ? તો કે મારા છોકરાને આફ્રિકાની અંદર ડિસ્કવરી ચેનલના વિડીયોગ્રાફર તરીકે વર્ષ મહિને 1.25 લાખ રૂપિયાના પગારનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો અને 75,000 રૂપિયા ભરી અને મારે છોકરાને પરદેશ મોકલવાનો હતો. એટલે મેં 45,000 મારા શાળા પાસેથી લીધા, 35,000 એક ઓળખીતા પાસેથી લીધા અને મેં એને મોકલ્યો અને હવે પાછો આવી ગયો છે. ત્યાં કોઈ ડિસ્કવરી ચેનલવાળા હાજર નહોતા. એકાદ મહિનો થઈ ફેરવીને આ મારા છોકરાને પાછો લઈ આવ્યા. મોકલ્યો ત્યારે પણ એ જાણતા હતા કે જીતુભાઈ એક ન્યૂઝ ચેનલ ચલાવે છે, વિડીયોગ્રાફી શું છે એનું થોડું ઘણું જ્ઞાન જીતુભાઈને છે. મારો છોકરો જે બિલકુલ અભણ છે, સામાન્ય ભણતર છે, SSC પાસ છે, એને કોઈ દાડો મૂવી કેમેરા નહીં, સાદો કેમેરા હાથમાં પકડ્યો નથી, એક સ્ટીલ ફોટોગ્રાફ પાડ્યો નથી, એને ડિસ્કવરી જેવી ચેનલ
ફોટોગ્રાફી આસિસ્ટન્ટ તરીકે 1.25 લાખ રૂપિયાના પગારે આફ્રિકા બોલાવે છે એ વાત એમણે સાચી માની લીધી. અરે ભાઈ, તારા છોકરાને એક સાદી સાદા કેમેરામાંથી સાદો ફોટો પાડતા આવડતો નથી, અને ડિસ્કવરી ચેનલમાં વિડીયોગ્રાફર થવું એ કદાચ સિંહની સામે ઊભા રહેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે. પણ એ ભાઈએ મોકલ્યો અને પછી પાછા આવ્યો અને 75,000માંથી માંડ ઓળખાણો લાગવગ પોલીસ પર દબાણ કરી અને 15,000 ખોટ ખાઈને 60,000 રૂપિયા અમે પાછા મેળવી શક્યા. 15,000 તો એમણે માંડવા કરવા પડ્યા. તો આ ગમે તેવા એપોઇન્ટમેન્ટ લેટરના નામે દુબઈ, પરદેશ, શિપિંગ કંપની પર આપણે આપણા બાળકોને ધકેલી દેતા હોઈએ છીએ અને પછી હજારો લાખો રૂપિયાની ખોટ ખાઈને પાછા આવતા રહીએ છીએ. પાછા આવી જવાય છે તો ભગવાનનું ગનિમત માનો. જ્યારે આ ભાઈને હું કહેતો હતો કે 15,000 ભૂલી જાઓ, છોકરો પાછો આવ્યો છે, માનજો કે 15,000 રૂપિયા મેં મારો છોકરો પાછો આવ્યો એની બાધા પૂરી કરી. પણ અજાણ્યા દેશોમાં અટવાઈ જાય છે. મારી સાથે, અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે મારી સાથે એક જુગલ કિશોર ભગત નામનો અસાધારણ પ્રતિભાવાન છોકરો મારો પરમ મિત્ર હતો. એમએસ યુનિવર્સિટીની જીએસની ચૂંટણી લડેલો અને થોડાક વોટે હારી ગયેલો. પણ આ જુગલ કિશોર પરદેશની જેની ઘેરછા હતી, આજે વર્ષો થયા અમે એને શોધી રહ્યા છે, એના કુટુંબીજનો શોધી રહ્યા છે, એ દુનિયાના કયા દેશમાં છે વર્ષોથી કોઈ ખબર નથી. એટલો બધો ટેલેન્ટેડ છોકરો હતો, ભારતમાં રહ્યો હોત તો પણ, એ કરોડોપતિ હોત, અબજોપતિ હોત, પણ ખબર આવી કે ભાઈ છેલ્લે અમને જે ખબર હતી, અમારા જે નોલેજમાં હતું કે દુબઈ ગયો. દુબઈ અમારા જ એક મિત્ર સાથે રહેતો હતો અને પછી એનો કોઈ ખબર નહીં, કોઈ સંદેશો નથી. આજે 30 વર્ષ થઈ ગયા, 35 વર્ષ. દુબઈવાળા મિત્ર જ્યારે અમને મળ્યા ત્યારે એણે કીધું કે જુગલ તો જર્મની જવાનો હતો અને એ બધા કાગળો તૈયાર કરીને મને મળ્યો હતો ને જર્મની, પછી ક્યાં ગયો ખબર નથી. તો આ આપણા બાળકો પરદેશમાં અદ્રશ્ય થઈ જાય છે, જતા રહે છે, ખોવાઈ જાય છે, ખબર નથી પડતી. આ જ આંધળું ક્યાં કરીને આપણે આપણી છોકરીઓને પરદેશ પરણાવી દઈએ છીએ. વડોદરામાં મારા એક રિટાયર્ડ પોલીસ અધિકારી છે, મિત્ર છે, બહુ બહાદુર બ્રાહ્મણ પણ એવો ભડવી પોલીસ અધિકારી. વર્ષો સુધી એમણે ભરૂચમાં નોકરી કરેલી, વર્ષો સુધી એમને ભરૂચથી ખસેડવામાં નહીં આવેલા, અને બહુ જાનબાજ અધિકારી. ગમે તેવી તોફાનની વચ્ચે પણ એ માણસ ઊભો થઈ જાય. અને અમારા પરમ મિત્ર, અમારા જ એક પરમ મિત્રએ એમને પરદેશનો એક છોકરો બતાડ્યો અને પછી વાતને ગાતને છોકરીને વિદાય કરી. ત્યાં ગયા પછી ખબર પડી કે એ છોકરો પહેલેથી જ પરણેલો છે અને આ બીજી વારનું એના મા બાપને ખુશ રાખવા લગ્ન કરી લીધું છે. હવે આ છોકરાની કોઈ અતાપતા નહીં છોકરીના મા બાપને, અમારા જ મિત્રના કહેવા પર વિશ્વાસ રાખીને. અને એ મિત્રને પણ છેતરવામાં આવેલો, એના મા બાપે આવું કશું કહેલું નહીં, એ પણ એમના મિત્ર. અને એમને એમ કે આ છોકરી આવશે એટલે આ છોકરો ડાયો થઈ જશે, સુધરી જશે, એણે એ છોકરીને સ્વીકારી નહીં. એટલે આવા બિલકુલ ગાંડપણ કરવાના જે કિસ્સા સાંભળીએ છીએ ત્યારે દુઃખ થાય છે કે આપણે આપણા છોકરાઓને, આપણી છોકરીઓને આપણે હાથે રહીને કૂવામાં ધકેલી દઈએ છીએ. તો પ્લીઝ મહેરબાની કરો. અને જ્યારે આ મેં કીધો એક કિસ્સો કે ભાઈ તમને જરાય વિચાર ના આવે કે ડિસ્કવરી ચેનલનો વિડીયોગ્રાફર થવું એટલે શું છે, એનો આસિસ્ટન્ટ નહીં, એના કેમેરાનું સ્ટેન્ડ પકડવા માટેની જે લાયકાત છે એ પણ આપણામાં નથી, ને છતાં આપણે આફ્રિકાના જંગલમાં આપણા ખર્ચે દોડી જઈએ છીએ. તે એક ઝેરોક્સ કરેલા ડિસ્કવરી ચેનલના કહેવાતા એપોઇન્ટમેન્ટ લેટર પર. તો પ્લીઝ જ્યારે પણ તમને કોઈ આવી વાત આવે, તમે એની ચકાસણી કરો, તમે એની તપાસ કરો, તમારા ઓળખીતા પાળખીતાને પૂછો. મેં એ ભાઈને કહ્યું કે તમે મને કેમ પૂછ્યું નહીં જ્યારે આ વાત આવી ત્યારે, ત્યારે એમણે મને બહુ સંકોચપૂર્વક કીધું, જીતું ભાઈ સાચું કહું, મને બહુ વાર એમ થયું તમને પૂછું, પણ પછી મને થયું તમે ના પાડી દેશો. પણ મેં તો ના પાડવા જેવું હતું એવું ખબર પડે છે હવે, તો કે હા, પણ એ વખતે મને એમ થયું કે તમે કંઈક ના પાડી દો અને મારો છોકરો ને તમે સમજાવી દો કે આ જવા એવું નથી. તો
તો પ્લીઝ તમારા છોકરા છોકરીઓને આવા સાવ લેભાગુ એજન્ટોના ભરોસે, જેની ઓફિસના ઠેકાણા નથી, જે ક્યાં બેસે છે. અને એક બીજી બહુ સાવચેતી રાખવા જેવી વાત છે કે આ લેભાગુ જે એજન્ટો છે એ ઓફિસ પણ ભાડાની રાખે છે, બોર્ડ પણ એનું નામ પણ ક્યાંય રજીસ્ટર નથી હોતું, હવે તો લેન્ડલાઈન નથી રાખતા, મોબાઈલ ફોનથી જ ધંધો કરે છે, એટલે 5-25-50 મુરઘા આવી જાય એટલે ઓફિસ બંધ, લેન્ડલાઈનનો મોબાઈલનો નંબર બંધ, અને પછી ક્યાં જતો રહ્યો એ શોધ્યો જડતો નથી. તો પ્લીઝ મહેરબાની કરો, પરદેશ જાઓ પણ બહુ સાચવીને જાઓ. તમારા જ્યાં સગાવાલા પહેલેથી જ રહે છે, તમારા ઓળખીતા પાળખીતા છે, ત્યાં જાઓ. ત્યાં કશું ચીટિંગ થશે તો કોક ઊભું રાખનારું છે. ઇંગ્લેન્ડમાં જવાનું થાય તો મારા જે મિત્રો અત્યારે ઇંગ્લેન્ડ બેઠા છે કે જે જીતુભાઈ મહેરબાની કરજો, જે કોઈને આવવાનું છે ને ના કહેજો, બહુ જ ખરાબ હાલત છે, માંડ ટકી રહ્યા છે. ઇંગ્લેન્ડમાંથી પાછા આવવાની એટલી બધી અદમ્ય ઈચ્છાઓ છે, લંડનમાં રહેનારાઓને તો એમ થઈ ગયું છે કે આના કરતાં આપના દેશ મહાન, ભારત દેશ મહાન. બહુ સખત ઠંડીનું વાતાવરણ, અસહ્ય ઠંડી, અને બીજી બાજુ કામનો એટલો બધો અભાવ છે, અને જ્યાં કામ મળે છે ત્યાં તમારી પાસેથી 3 ગધેડા પાસે કરાવે એટલું કામ કરાવવામાં આવે છે, અને એક માણસનો પૂરો પગાર મળતો નથી. તો આ બધી સાવચેતી રાખીને જાઓ. પરદેશ ખેડનારો પૈસાદાર થાય છે, થાય છે, પણ પરદેશમાં જઈને બેવકૂફ બનેલો પૈસા ગુમાવે પણ છે અને પોતાનો જાન જોખમમાં નાખે છે. ઘણા બેવકૂફો છે કે સાવ લેભાગુ એજન્ટોને 25-25 લાખ રૂપિયા આપી અને મેક્સિકોની સરહદથી ઘૂસણખોરી કરીને અમેરિકાની સરહદમાં ઘૂસવા જાય છે, ગોળીબાર થાય છે, મૃત્યુ પામે છે, ખોવાઈ જાય છે, કોઈ અતોપતો ચલતો નથી. તો આવા ગાળ પણ નહીં કરીએ. આને આને પરદેશ યોગ ના કહેવાય, આને જેલ યોગ કહેવાય. ત્યાં પકડાવો અને સીધા જેલ ભેગા થાવ, અથવા લાખો રૂપિયા આપો, લાખો રૂપિયા ખર્ચો, અને પછી 6 મહિને વર્ષે અમેરિકાની સરકાર તમને જે વિમાનમાં બેહાડે વિમાનમાં બેસી અને મુંબઈ કે દિલ્હી ઉતરી પડો. તો આ ન થાય એની ખાસ કાળજી રાખો. આ 40 યુવાનો માટે આપણી હમદર્દી છે કે આપણા ગુજરાતના યુવાનો ત્યાંથી પાછા આવે. અવારનવાર બનાવો બને છે આફ્રિકાના, તો કે ભરૂચના, તો મેં પોતે 2-5 સમાચારો વાંચ્યા છે કે ત્યાં ભરૂચથી આફ્રિકા ગયેલા મુસ્લિમ બિરાદરોના યુવાન છોકરાઓને ગોળીઓ મારી દીધી, અને તે પાછી 2-5 પાઉન્ડના લૂંટ માટે, સાવ નાનકડી લૂંટ ચલાવવા માટે ગોળીઓ મારી દે છે. તો આવા સાવ અજાણ્યા લેભાગુ દેશોમાં ન પ્રવાસ કરીએ. આપણું ભારત મહાન છે, ગુજરાત મહાન છે, ગુજરાત તો હવે સ્વર્ણિમ ગુજરાત છે, તો થોડાક સંયમ રાખીએ, સગાવાલાની સાથે જઈએ જે પહેલેથી ત્યાં સેટ થઈ ગયા છે. આપણા સાળાઓ, આપણા કાકાઓ, આપણા મામાઓ આપણું થોડું શોષણ પણ કરી લે, આપણને સાવ ઓછા પૈસે એમના કોલ્ડ રૂમમાં રાખે કે એમના પબ પર રાખે, એમના પેટ્રોલ પંપ પર રાખે, પણ આપણને સાવ અદ્રશ્ય નહીં કરી દે, સાવ મુશ્કેલીમાં નહીં મૂકી દે. એટલે આવા સાળાઓ, મામાઓ, કાકાઓ, ગામ ભાઈઓ પાસે જઈએ, પણ સાવ અજાણ્યા લેભાગુ એજન્ટો મારફતે ન છેતરાઈએ એવી મારી ખાસ વિનંતી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.